મહેસાણા તાલુકાના પઢારિયા ગામે આજ રોજ વરસાદી માહોલમાં વીજળી પડતા ડાબલા ગામના યુવાનો મૃત્યુ પામ્યા છે અને ત્રણ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। વિગતમાં જણાવવાનું કે આ કુદરતી હોનારતમાં ઠાકોર રમણજી દિવાનજી ઉંમર 24 વર્ષ અને ઠાકોર દિલીપજી જયંતીજી ઉંમર 26 વર્ષનું ઘટના સ્થળે જ મૃત્યુ થયેલ છે। તેમજ ઠાકોર અશોક નવઘણજી, ઠાકોર પરબતજી ઉદાજી, ઠાકોર જગાજી લક્ષ્મણજી ગંભીર રીતે ઘવાયેલ છે, જેઓ હાલ સારવાર હેઠળ છે। લાંગણજ પોલીસ સ્ટેશનના PSI શ્રી RR દેસાઈ સાહેબ અને એમની ટીમ આ સમગ્ર ઘટનાની તપાસ સ્થળે હાજર રહી કરી રહેલ છે। અત્યારના આ સમયમાં કોરોના મહામારી અને આ કુદરતી આફત સામે જીવન ટકાવી રાખવા એક જ સૂત્ર અપનાવવું જરૂરી છે। ઘરે રહો, સુરક્ષિત રહો। HBN TV ન્યૂઝ, નયન પટેલ, બ્યુરો ચીફ, હેડ ગુજરાત। આજ રોજ પઢારિયા મુકામે વીજળી પ્રવાહથી બે જણાના મોત થયા, ત્રણ જણા ઘાયલ છે। આપણે મળીએ ગામના સરપંચ શ્રી સાહેબ, આપનું નામ જણાવશો? ચાવડા દીપક કુમાર ભીખુજી। હા સાહેબ, આપ કેવી રીતે બનાવ બન્યો? આજે સવારે ફોરેસ્ટ ખાતાની હરાજીથી આપેલા ઝાડ કાપવા માટે મજૂરો કામ આવ્યા હતા અહીંયા, અને કાપવાનું કામ ચાલુ હતું અને 10 વાગે વરસાદનું ઝાપટું જોરદાર આવ્યું, એટલે વરસાદ આવવાથી 4-5 માણસો વરસાદથી બચવા માટે ટ્રેક્ટરની ટોલી કણ જતા રહ્યા અને ત્યાં વીજળી આવીને પડી, 5 જણા તાત્કાલિક થઈ તકલીફ થઈ જાય અને 2 જણા ઓફ થઈ જાય અને ત્યાં સારવાર મળી। સરપંચ તમારો આભાર છે, મુકામે આ ભાઈ હાજર હતા। સાહેબ તમારું નામ? આ બનાવ બન્યો તમે આ જગ્યા પર હાજર હતા, કેવી રીતે બનાવ બન્યો? સાહેબ અમે ટોલા લેતા, હું સાઈડમાં હતો, બીજા બાકીના મોત ટોલા લેતા હતા, ના રીતે બનાવ બન્યો। તમે શું કરતા હતા એ વખતે? એટલે હું વરસાદ આવતો હતો ને, એ પેલા મારા પાસે કોઠી હતી એટલે હું પડ્યો નહોતો, એટલે હું ખાલી મારે બેસી દીધી, અને પેલા બધા મોબાઈલના પણ કોઠી નથી એ નીચે બેસ્યા હતા મોબાઈલ કરવા માટે। ઓકે, આભાર। HBN TV ન્યૂઝ, બ્યુરો ચીફ, ગુજરાત, નયન પટેલ।